નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતી, એમાં આપણે કાવ્ય 5 અમે સૌ આગળના પીરિયડમાં આપણે શીખ્યા હતા, ખરું ને? એમાંથી થોડુંક હોમવર્ક પણ આપણે નોટમાં લખવા આપ્યું હતું, જે તમારે બધાને લખાઈ ગયું હશે. જો ન લખાયું હોય તો આગળનો પીરિયડ વિડીયો જોઈ અને તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે અમે સૌનું સ્વાધ્યાય લખવાનું છે, જે આપણે વિડીયોમાં કહ્યું હતું તે પ્રમાણે. અમે સૌનો ભાગ 2, જેમાં પરીક્ષાલક્ષી મેં તમને થોડું ઘણું લખાવ્યું છે, જે તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. તો પહેલાં આપણે એનો અભ્યાસ કરી લઈએ. ઓળખો. ઓળખો એટલે અહીંયા આગળ સૂચનામાં જે અક્ષર આપ્યો છે એને ઓળખવાનો છે આ બધા અક્ષરોમાંથી, અને એ શોધી અને આપણે ગોળ કરવાનું છે. તો અહીંયા સૂચના શું છે? કને ઓળખો અને તેના ફરતે ગોળ કરો. તો અહીંયા જે અક્ષરો આપેલા છે બ ક અ છ, એમાંથી આપણે ક શબ્દ શોધવાનો છે, બરાબર? તો આપણે ક શબ્દ શોધી અને આ રીતે પેન્સિલ વડે ગોળ કરવાનું છે, જે તમારી પરીક્ષામાં આ રીતે પૂછાઈ શકે છે, બરાબર? આગળ બને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આગળ આ બધા અક્ષરો આપેલા છે, એમાંથી આપણે બ શોધવાના છે અને એની ઉપર આપણે આ રીતે ગોળ કરવાનું છે. શબ્દ ઓળખવા માટે કક્કો આવડવો જરૂરી છે, બરાબર ને? આગળ અને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો આ અક્ષરો આપ્યા છે, એમાં આપણે અ અજગરનો અ શોધવાનું છે અને એની ઉપર ગોળ કરવાનું છે. તો આ રીતે અ શોધી અને ગોળ કરવાનું છે. આગળ છને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. છ છત્રીનો છ, તો આર્યો છત્રીનો છ, પછી અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. આ રીતે તમારે જે સૂચનામાં જે અક્ષર આપ્યો હોય એ આ અક્ષરોમાંથી શોધી અને ગોળ કરવાનું છે. આગળ શબ્દો બનાવો અને લખો. આપણે આગળ પણ શીખવાડ્યું છે, પરંતુ આ થોડા બીજા વધારાના લઈ લઈએ, બરાબર ને? જેથી કરીને પરીક્ષામાં આપણને સરળતાથી આવડી જાય. તો અહીંયા આગળ ગોળમાં શું છે? આ. શું છે? આ. તો અહીંયા આગળ સન છે, કાર છે અને રામ છે. તો આને આ શબ્દ જોડે જોડવાનું, આને અહીંયા જોડવાનું અને આને અહીંયા જોડવાનું, અને આ જોડી અને જે શબ્દ બને એ તમારે 1, 2, 3 નંબર આપી અને સામે લખવાના છે. આ રીતે આપણે પરીક્ષામાં પૂછાય છે. તો પહેલો શબ્દ કયો બનશે? આ સ ન. કયો બનશે પહેલો શબ્દ? આ સ ન, બેસવા માટે વપરાય છે ને એ આ સ. પછી આકાર. બીજો શબ્દ કયો બનશે? આકાર. ત્રીજો બનશે આરામ. કયો શબ્દ બનશે? આરામ. આ રીતે તમારે શબ્દો બનાવવાના છે અને આ લેસન પણ તમારે તમારી ગુજરાતીની નોટમાં જે તમે લખ્યું છે એની નીચેથી શરૂ કરવાનું છે. ચલો આગળ. અહીંથી આ શબ્દ આ અક્ષર લઈ અને આ શબ્દ સાથે જોડવાનું, આ શબ્દ સાથે જોડવાનું અને આ શબ્દ સાથે જોડવાનું, બરાબર ને? તો પહેલો કયો શબ્દ બનશે? સાબર. કયો શબ્દ બનશે? સાબર. બીજો શબ્દ બનશે સાગર. કયો બનશે? સાગર. ત્રીજો બનશે સાવજ. કયો બનશે? સાવજ. એવી જ રીતે અ. તો અથી અસર. કયો શબ્દ બનશે? અસર. બીજું અગન. અગન. બીજો શબ્દ બનશે અગન. ત્રીજો શબ્દ બનશે અરજ. કયો બનશે? અરજ. આગળ ના. તો નાને અહીંયા આગળ જોડીશું તો શબ્દ બનશે નારદ. કયો શબ્દ બનશે? નારદ. બીજો શબ્દ નારાજ. કયો બનશે? નારાજ. ત્રીજો છે નાદાન. કયો શબ્દ છે? નાદાન, બરાબર ને? તો આ રીતે 3 શબ્દો બનાવવાના છે. પહેલો અક્ષર લઈને આ શબ્દો સાથે, આ જ અક્ષર લઈને, આ જ અક્ષર લઈને આ શબ્દ સાથે, આ જ અક્ષર લઈને આ શબ્દ સાથે જોડીશું એટલે એનો એક આખો શબ્દ નવો બનશે, બરાબર? આગળ ચિત્ર ઓળખી ખાના પૂરો.
પરંતુ આપણને ચિત્ર દોરતા ન ફાવે, બરાબર ને? તો એ ચિત્રના મેં નામ લખ્યા છે અને અહીંયા તમારે એ શબ્દો આડા આવડા ગોઠવી અને એ શબ્દ બને એ રીતનું તમારે ખાનું પૂરું કરવાનું છે. તો અહીંયા આગળ અજગરનું ચિત્ર હોય તો આપણને ખબર પડે ને કે અજગર છે, તો આપણે લખીએ અજગર. હવે અહીંયા આગળ જગનું ચિત્ર હોય તો આપણે ગ છે તો આગળ ગ હોય એની આગળ જ મૂકીએ તો જગ શબ્દ બની જાય. તો એ આપણે એ રીતે ગોઠવવાનું, બરાબર ને? અને ખાના પૂરવાના. પછી છે કેરમ, તો આપણે લખીશું કેરમ. પછી છે ગાજર, તો અહીંયા ગા અને જ લખીશું તો ર અહીંયા આગળ છે એટલે બની જશે શબ્દ ગાજર અને ઊભો બનશે કેરમ, બરાબર ને? ચલો આગળ કાબર, બસ. તો કાબર આપણે આડું લખીશું કાબર અને બસ. પછી બ થી નીચે બને નીચે શું લખીશું? સ, એટલે ઊભો શબ્દ બનશે બસ અને આડો બનશે કાબર, બરાબર ને? એવી જ રીતે આગળ નાક, તો અહીંયા લખીશું નાક અને બીજો શબ્દ છે બાકસ. કયો છે? બાકસ. ત્રીજો શબ્દ આગળ મગર અને રબર, તો આપણે અહીંયા આગળ મગર લખીશું પછી ર થી ખાનું ઊભું કરીશું તો અહીંયા બની જશે રબર, બરાબર ને? એ રીતે ગોઠવવાના છે. વરસાદ, તો અહીંયા લખીશું આડું વરસાદ અને ઊભો છે સાવજ, તો સાથે અહીંયા ઊભા બે ખાના કરીશું એટલે બની જશે સાતો લખેલો છે, વ અને જ લખવાનો રહેશે, બરાબર ને? આ રીતે તમારે પરીક્ષામાં પૂછાય છે. આગળ ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખી શબ્દ બનાવો. તો આ શબ્દ છે, બરાબર, એમાં એક ખાનું ખાલી છે તો આમાંથી જે શબ્દ બંધ બેસતો હોય સાચો શબ્દ બનવા માટે એ આપણે અહીંયા લખવાનો છે. તો અહીંયા સ ર અને સ આપ્યો છે, બરાબર ને? તો અહીંયા આગળ સા, તો સા રસ બનશે ને? જો જા રસ ન થાય, લ રસ પણ ન થાય અને જ રસ પણ ન થાય એટલે શું, કયો શબ્દ મૂકવો પડશે અહીંયા આગળ? સા. કયો શબ્દ મૂકીશું એટલે બની જશે સા રસ. પછી અહીંયા આગળ જુઓ, પહેલાં લા મૂકીશું તો લા દર એ શબ્દ ન બને વ્યવસ્થિત, વે દર એ પણ ન બને, દા દર બરાબર ને, અદર અદર ન બને એટલે કયો શબ્દ અહીંયા આવશે, કયો અક્ષર આવશે? દા. કયો અક્ષર મૂકવાનો થશે? દા, એટલે શબ્દ બનશે દા દર, બરાબર ને? આગળ મ, પછી ખાલી જગ્યા છે અને ર છે તો મ સર શબ્દ ના બને, મ રાર ના બને. પછી મ તર પણ ના બને, બનાવર બરાબર ને? તો અહીંયા આગળ છે મ મરા, મ મરા શબ્દ બનશે ને? હા, મમરા એ ખાવાની વસ્તુ છે, બરાબર ને? તો એ રીતે તમારે અક્ષર જે સેટ થતો હોય એ પ્રમાણે તમારે લખવાનું છે. આગળ, તો અહીંયા આગળ સ નાજ એ શબ્દ ના બને, ક નાજ એ પણ ના બને, અનાજ અનાજ બની જાય. હા, અનાજ એટલે આપણે જે ઘઉં રોટલી, ઘઉં છે, ચોખા છે, આ બધા અનાજ કહેવાય, બરાબર ને? બાજરી છે. તો અહીંયા લખીએ અનાજ, તો આ શબ્દ સાચો છે. તો આપણે અહીંયા આગળ કયું લખશું? અક્ષર અ, બરાબર ને? અહીંયા આગળ મ લખ્યો તો. ચલો આગળ વ, પછી ખાલી જગ્યા છે અને ન છે તો વર ન ન ચાલે, વજ ન વજન આવે, બરાબર ને? વક ન પણ ના ચાલે અને વ બા ન પણ ન ચાલે, તો કયો અક્ષર બનશે અહીંયા આગળ? કયો અક્ષર મૂકીશું? જ, તો શબ્દ બનશે વજન. કયો શબ્દ બનશે? વજન, બરાબર ને? ચલો આગળ, અહીંયા આગળ આગળ ખાનું ખાલી છે અને અહીંયા લખ્યું છે દામ, તો જા દામ ન ચાલે, ને દામ ન ચાલે, ક દામ પણ ન ચાલે. અહીંયા આગળ છેલ્લો અક્ષર છે બ, બ લખીશું એટલે શબ્દ બનશે બદામ. ખાવ છો ને બધા? હા, તો શબ્દ બનશે બદામ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આગળ આપણે પહેલાં શીખી ગયા ને કે છૂટા અક્ષરો આપ્યા હોય, કૌંસમાં શબ્દો લખ્યા હોય, બરાબર ને? એ શબ્દો આ અક્ષરોમાંથી આપણે શોધી અને ચોરસ કરવાનું
છે આગળના આપણે પાઠમાં શીખી ગયા છીએ, બરાબર ને? તો કામ, બરાબર ને? તો પહેલાં આપણે અહીંયા આગળ કામ શોધીશું, બરાબર ને? તો અહીંયા છે કામ, આ રીતે ક્રમમાં જ શબ્દ શોધવાના એટલે આપણને ભૂલ પડે નહીં. બીજો શબ્દ પછી જે શબ્દ આપણે શોધી લઈએ એની નીચે લીટી કરી દેવાની, એટલે આપણને ખ્યાલ રહે કે આ શબ્દ આપણે બની ગયો છે. બીજો શબ્દ છે બામ, તો આપણે અહીંયા આગળ બામ શબ્દ શોધી લઈએ, તો આ રહ્યો બામ, મળી ગયો ને? પછી એની નીચે લીટી કરી દેવાની એટલે આ શબ્દ આપણે શોધી નાખ્યો છે અને ચોરસ કરી દીધું છે, બરાબર ને? પછીનો શબ્દ છે અમર, કયો શબ્દ છે? અમર, તો પહેલી લીટીમાં જ છે અમર. તો આ રીતે આપણે શબ્દ શોધી અને ચોરસ કરવાનું અને જે શબ્દ શોધે જાય એની નીચે લીટી કરતું રહેવાનું. ચોથો શબ્દ છે કાનન, તો આપણે અહીંયા આગળ કાનન શોધવાનું છે, બરાબર ને? તો આપણે પહેલાં કા શોધીશું કે ક્યાં કા છે, આ રહ્યું કા, એની જોડે છે ન ન, તો બની ગયો શબ્દ કાન ન, તો એની નીચે આપણે લીટી કરી દેવાની. પછીનો શબ્દ છે કમર, કયો શબ્દ છે? કમર, તો અહીંયા છેલ્લી લીટીમાં બની જાય છે કમર શબ્દ, બરાબર? તો એની નીચે આપણે લીટી કરી દઈએ. પછીનો શબ્દ છે બજાર, તો આપણે બ હોય એ શબ્દ પહેલો અક્ષર શોધવાનો એટલે બાજુના અક્ષરો જે સેટ થાય તે આપણે જોઈ લેવાનું. તો બજાર છે, તો અહીંયા આગળ આ શબ્દ છે બજાર. પછી છે અવાજ, તો આપણે પહેલાં અ શોધીશું, આ રહ્યો અ, વાજ, તો આ બની ગયો શબ્દ અવાજ, બરાબર ને? પછી છે જાનવર, તો પહેલાં આપણે જા શોધીએ, તો જાગ છે, પછી એની બાજુમાં છે જાનવર, તો બની ગયો એ પણ શબ્દ અહીંયા આગળ. પછી છે અજગર, કયો શબ્દ છે? અજગર, તો આપણે પહેલાં અ શોધીશું, બરાબર ને? આ રહ્યું અજગર, તો એ શબ્દ પણ મળી ગયો, તો એની નીચે લીટી કરી દઈશું. અને છેલ્લો શબ્દ છે અજબ, બરાબર ને? તો અહીંયા છેલ્લી લીટીમાં આપી દીધું છે અજબ. આ રીતે તમારે શબ્દ શોધી અને ચોરસ કરવાનું છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો તમારે આ રીતે તમારે તમારી ગુજરાતીની નોટમાં જો તમને ફટાફટ વિડીયો જોઈને ઉતારતા ન આવડે તો ભાઈ બહેન અથવા વાલી મમ્મી પપ્પા જે પણ હોય ઘરે એમની પાસે લખાઈ દેવાનું અને પછી તમારે સૂચના પ્રમાણે ગોળ કરવાનું હોય તો ગોળ, શબ્દો બનાવવાના હોય તો શબ્દો બનાવવાના, બરાબર ને? પછી આ રીતે ખાના પૂરવાના, આ રીતે જે પૂર્યા છે ને આપણે ચિત્ર નથી દોરવાના કારણ કે આપણને ચિત્ર દોરતા તો આવડશે નહીં, એટલે અહીંયા આ રીતે શબ્દો લખી દેવાના અને એ પ્રમાણે આપણે ચોરસમાં ગોઠવી દેવાનું, બરાબર ને? આ રીતે પછી ખાલી જગ્યામાં ખૂટતો શબ્દ, ખૂટતો અક્ષર લખી શબ્દ બનાવો. તો અહીંયા અક્ષરો આપેલા છે, એમાંથી જે અક્ષર આપણા શબ્દમાં સેટ થાય છે એ પ્રમાણે મેં તમને સમજાવ્યું છે અને અહીંયા વિડીયોમાં પણ તમને લખીને જ આપ્યું છે, એટલે તમારે ઉતારવાનું રહેશે, બરાબર ને? આ રીતે શબ્દ બનાવવાના છે. પછી ફકરામાંથી શબ્દો શોધવાના છે. આ તમને અક્ષરોનો ફકરો આપેલો હોય એમાંથી અહીંયા જે અક્ષરો આપ્યા હોય એ શોધવાના અને એ શબ્દો શોધી અને તમારે ચોરસ કરવાનું અને જે શબ્દ શોધાઈ જાય ચોરસ થઈ જાય એની નીચે લીટી કરતું જવાનું અને શબ્દ ક્રમશઃ શોધવાના જેથી કરી અને આપણે કોઈ શબ્દ વચ્ચે છૂટી જઈએ નહીં કે રહી ન જાય ભૂલથી, બરાબર ને? એટલે ક્રમશઃ શબ્દ જોતું જવાનું અને અહીંયા આગળ ફકરામાંથી અક્ષરો શોધી અને એ શબ્દ આપણે ચોરસ કરતું જવાનું. તો આ રીતે તમારે તમારી ગુજરાતીની નોટમાં ઉતારવાનું છે અને લેસન પૂરું કરવાનું છે, બરાબર ને? આ રીતનું પરીક્ષામાં પૂછાય છે એટલા માટે મેં તમને સમજાવી અને તમારે
લખવાનું છે, બરાબર ને? આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું, પરંતુ તમારે તમારું હોમવર્ક કમ્પ્લીટ રાખવાનું છે, જેથી કરીને શાળાઓ ખુલે ત્યારે આપણે નોટો ચેક કરીશું, બરાબર ને? તમારે બાકી હશે તો બધું તમારે લખવાનું, ઘણું બધું ભેગું થઈ જશે, ખરું ને? તો તમારે તમારું લેસન તમારી ગુજરાતીની નોટમાં સારા સુંદર સ્વચ્છ અક્ષરે લખવાનું છે, બરાબર ને? ચલો આવજો.